તેવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો ધારાસભ્યના લેટર બોમ્બથી સમગ્ર ગુજરાત રાજ્યના રાજકીય અને પોલીસ તંત્રમાં ફફડાટ ફેલાઈ ગયો હતો મીડિયાના અહેવાલ આવતા સરકારી સફારી જાગતા ગાંધીનગરના અધિકારી વિકાસ સહાયને આ મામલે તપાસ સોંપી હતી વિકાસ સહાય સહિત તેની ટીમ તપાસ કરી રહી છે પરંતુ આજે દસ દિવસ પર કોઈ કાર્યવાહી ન થતા ભીનું સંકેલવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની જોરશોરથી લોકોમાં ચર્ચા ઉઠી છે ધારાસભ્યના લેટર બોમ્બમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે મનોજ અગ્રવાલ પર કરોડની છેતરપિંડી કેસમાં ફરિયાદ મહેશ સખિયા પાસેથી લાખ રૂપિયા પડાવ્યા અને લાખની માંગ કરવાનો ગંભીર આક્ષેપ છે આ મામલે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પણ મનોજ અગ્રવાલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અત્યંત ગંભીર આક્ષેપો બાદ સરકાર દ્વારા એક્શન અંગે વિલંબ થતા ભીનું સંકેલવાના પ્રયાસો થતા હોવાની ચર્ચા ઉઠી છે પટેલે નામજોગ પોલીસ કમિશનર અને રાજકોટ પોલીસ વિરુદ્ધ લેખિતમાં માં મંત્રી સમક્ષ લેખિત ફરિયાદ કરી હતી કથિત તોડકાંડ મામલે ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે મનોજ અગ્રવાલની તોડકાંડની સરકાર દ્વારા તટસ્થ તપાસ ચાલુ છે